નમસ્કાર, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું ફેબ્રુઆરી 2024ના. આ રીતે પ્રશ્ન અને નીચે ચાર ઓપ્શન આપેલા હશે, સાથે સાથે તમારે પણ જવાબ આપવાનો છે. પ્રથમ પ્રશ્ન છે, ભારતીય કોસ્ટગાર્ડ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? શું જવાબ આવશે? 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ છે તે ઉજવવામાં આવે છે. 1 ફેબ્રુઆરી 1977ના રોજ કોસ્ટગાર્ડની સ્થાપના છે તે કરવામાં આવી હતી, તેથી આ દિવસને ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં કેન્સર જેવા જીવલેણ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પહેલ પર વર્ષ 1933માં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રથમ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો WHO દ્વારા આ ઉજવવામાં આવે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આગળ જોઈએ, વિશ્વ કેન્સર દિવસ પછી શું છે? તાજેતરમાં કલેગનાર સ્પોર્ટ્સ કિટ પહેલ ક્યાં શરૂ કરવામાં આવી છે, એટલે કે કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો તે તમિલનાડુ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. ઓપ્શન બી અહીં સાચો પડે છે. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ કરુણાનિધિના 100મા જન્મદિવસ પર 7 ફેબ્રુઆરી 2024ના રોજ કલેગનાર સ્પોર્ટ્સ કિટ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય તમિલનાડુના યુવાનોમાં રમતગમતના વિકાસને પ્રોત્સાહન આપવા અને તેમના વારસાનું સન્માન કરવાનો છે. આ યોજના હેઠળ રાજ્યની 12,000 ગ્રામ પંચાયતોના યુવાનોને મફતમાં રમવા માટે સ્પોર્ટ્સ કિટ્સ છે તે આપવામાં આવશે. તાજેતરમાં વિશ્વ વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવ્યો છે? વિશ્વ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવ્યો છે. ઓપ્શન બી સાચો છે. ત્યારબાદ જોઈએ, ચંપાઈ સોરેન કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો હાલમાં જ હેમંત સોરેનને હટાવી અને ચંપાઈ સોરેનને આ રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો જવાબ આવશે ઝારખંડ, ઓપ્શન સી. ઝારખંડની રાજધાની કઈ છે? તો રાંચી છે. રાજ્યપાલ PC રાધાકૃષ્ણન છે અને મુખ્યમંત્રી હવે કોણ છે? ચંપાઈ સોરેન. આગળ જોઈએ, તાજેતરમાં બહાર પાડવામાં આવેલા કરપ્શન ઇન્ડેક્સ 2023માં કયો દેશ ટોચ પર છે? પ્રથમ સ્થાન કયા દેશનું છે? અહીં જવાબ આવશે ડેનમાર્ક. ડેનમાર્ક સૌથી વધારે કરપ્ટ છે તે ગણવામાં આવે છે, સૌથી વધારે કરપ્શન એમાં છે. એની અંદર આપણે ભારતની વાત કરીએ તો ટોટલ 180 દેશોમાં ભારતનો 93મો ક્રમ આવ્યો છે અને ડેનમાર્ક છે તે પ્રથમ ક્રમે છે. રાજધાની છે ડેનમાર્કની કોપનહેગન છે, પૂછાય તો યાદ રાખજો. સુલતાન ઇબ્રાહિમને તાજેતરમાં કયા દેશના 17મા રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ દેશ છે મલેશિયા. મલેશિયાના રાજા બનાવવામાં આવ્યા છે હાલમાં જ. મલેશિયાની વાત કરીએ તો મલેશિયાની રાજધાની કુઆલુમ્પુર છે, એ પૂછાયેલો પ્રશ્ન છે. અને ત્યાંના PM અનવર ઇબ્રાહિમ છે અને રાજા પૂછે તો સુલતાન ઇબ્રાહિમ. કયા રાજ્યમાં સ્માર્ટ પોલિસિંગ હેઠળ સ્વસંતુલિત ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યા છે? ઉત્તરાખંડમાં, ઓપ્શન સી. ઉત્તરાખંડ સરકારે પોલીસોને આ સ્વસંતુલિત સ્કૂટર, ઇલેક્ટ્રિક સ્કૂટર છે તે આપેલા છે. ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન છે. રાજ્યપાલ ગુરમીત સિંહ છે અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકાર પ્રથમ જલ મેટ્રો સેવા ક્યાં શરૂ કરશે? ઉત્તર પ્રદેશની પ્રથમ જલ મેટ્રો સેવા છે તે અયોધ્યામાં શરૂ કરવામાં આવશે. ઓપ્શન સી અહીં સાચો પડે છે.
અયોધ્યામાં હાલમાં જ રામ મંદિર બનાવવામાં આવ્યું અને તેનો શિલાન્યાસ પહેલાં કરવામાં આવ્યો હતો 2020માં. ત્યારબાદ બનીને તૈયાર થયું અને મોદીજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ હાલમાં જ કરવામાં આવ્યો છે. અયોધ્યાની વાત કરીએ તો તે સરયુ નદીના નયાઘાટ અને ગુપ્તાઘાટ વચ્ચે આ પ્રથમ જલ મેટ્રો છે તે સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા તાજેતરમાં વાયુ શક્તિ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? વાયુ શક્તિ 2024, સાચો જવાબ આવશે જેસલમેર, ઓપ્શન બી જેસલમેર. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, કઈ રાજ્ય સરકારે ફાઇલેરિયાસિસને દૂર કરવા માટે સામૂહિક દવા વહીવટ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? કયો રોગ છે ફાઇલેરિયાસિસ? શું જવાબ આવશે? ઉત્તર પ્રદેશ સરકારે આ નિર્ણય લીધો છે. અહીં ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ છે, જે આપણા ગુજરાતી છે અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ આનંદીબેન પટેલ રહી ચૂક્યા છે. સીએમ યોગી આદિત્યનાથ છે એ આપ સૌ જાણો છો. આની પહેલાંના પ્રશ્નમાં આપણે વાત કરી હતી રાજસ્થાન વિશે, તો તેના વિશે પણ તમને જણાવી દઉં. અહીં જેસલમેર જવાબ આવે છે અને જેસલમેર છે તે ક્યાં છે? રાજસ્થાનમાં છે. તો ભારતીય વાયુસેનાએ 17 ફેબ્રુઆરી 2024ના રોજ રાજસ્થાનના જેસલમેર નજીક પોખરણ એરગ્રાઉન્ડ રેન્જમાં વાયુશક્તિ 2024 કવાયત હાથ ધરી હતી. આ કવાયતમાં ભારતીય વાયુસેનાએ પોતાની ફાયર પાવરનું પ્રદર્શન કર્યું. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની રાજધાની જયપુર છે, જેને આપણે પિંક સિટી તરીકે પણ ઓળખીએ છીએ. રાજસ્થાનના સીએમ કોણ છે? તો ભજનલાલ શર્મા છે. અને હાલ વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે? તો કલરાજ મિશ્રા છે. આ પ્રશ્ન આપણે જોઈ લીધો, નેક્સ્ટ જોઈએ. ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે? એવું ક્યુ એરપોર્ટ છે જેને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો હાલમાં જ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે સુરત એરપોર્ટ. ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. ગુજરાત વિશે તમે જાણો છો, ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. નીચેનામાંથી આરબીઆઈએ તાજેતરમાં કઈ પેમેન્ટ બેંક પર નવા નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે? તો એ બેંક છે પેટીએમ, પેટીએમ પેમેન્ટ બેંક. આના ફાસ્ટકાર્ડ પણ હવે નહીં ચાલે અને બેંક છે તેને પણ બંધ કરી દેવામાં આવી છે. આગળ જોઈએ, એમાં યુપીઆઈ ચાલશે, પેટીએમ છે તેમાં યુપીઆઈ ચાલુ રહેશે. 67મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ક્યાં શહેરમાં યોજાઈ હતી? તો તે લખનૌમાં યોજાઈ હતી. ઓપ્શન એ અહીં સાચો પડે છે. ક્યાં યોજાઈ હતી? લખનૌમાં. લખનૌ તમે જાણો છો કે ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનૌ, અને સીએમ અને રાજ્યપાલ વિશે આપણે હમણાં વાત કરી ગયા. કોણે તાજેતરમાં સતનામ સિંહને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં નામાંકિત કર્યા છે? તો સંસદના બે ગૃહ હોય છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે અને નીચલું ગૃહ છે તે લોકસભા છે. તો હાલમાં જ સતનામ સિંહને આના માટે નામાંકિત કોણે કર્યા છે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યા છે. ઓપ્શન એ અહીં સાચો પડે છે. આગળ જોઈએ, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ખાલી જગ્યાના રોજ તેનો 75મો સ્થાપના દિવસ ઉજવ્યો. સુપ્રીમ કોર્ટનો 75મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 28 જાન્યુઆરીએ ઉજવવામાં આવ્યો હતો. ઓપ્શન એ અહીં સાચો પડે છે. હવે જે આપણી સુપ્રીમ કોર્ટ છે તેનું પહેલાં શું નામ હતું? તો ફેડરલ કોર્ટ હતું. પહેલાંની ફેડરલ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં બદલાઈ ગઈ આઝાદી પછી. ભારત સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક બન્યાના 2 દિવસ પછી એટલે કે 28 જાન્યુઆરી 1950ના રોજ સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવી હતી.
છવ્વીસ જાન્યુઆરી એ આપણું બંધારણ છે તે લાગુ થયું હતું, 26 જાન્યુઆરી 1950 રોજ, અને 28 જાન્યુઆરીએ આ સુપ્રીમ કોર્ટની સ્થાપના થયેલી. પહેલેથી સ્થાપના હતી પણ જે ફેડરલ કોર્ટ હતી તેને સુપ્રીમ કોર્ટમાં બદલવામાં આવી, અને 75મો સ્થાપના દિવસ તેઓએ 28મી જાન્યુઆરીના રોજ ઉજવ્યો. દર વર્ષે ખાલી જગ્યાના રોજ વિશ્વ વેટલેન્ડ ડે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. વર્લ્ડ વેટલેન્ડ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન સી, 2 ફેબ્રુઆરીના રોજ આ ઉજવવામાં આવે છે. આ દિવસ વેટલેન્ડ અને તેમના સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. વેટલેન્ડ એટલે શું? તો દલદલીય જે ઇલાકો હોય, એરિયો હોય, તેને વેટલેન્ડ કહેવાય. જે રામસર સાઇટો છે એ પણ આપણે વેટલેન્ડ પર આધારિત છે. ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલે તેની પ્રથમ ટેસ્ટ સદી કોની સામે ફટકારી? તો બેવડી સદી પણ તેઓ લગાવી શકે તેમ છે. પ્રથમ સદી છે તે કોની સાથે લગાવી છે? શું જવાબ આવશે? વેસ્ટ ઇન્ડિઝ. ઓપ્શન બી અહીં સાચો પડે છે. નેક્સ્ટ, તાજેતરમાં ગેલ એ ક્યાં દેશ સાથે 10 વર્ષનો LNG કરાર કર્યો છે? શું જવાબ આવશે? ગેલ દ્વારા આ કરાર કરવામાં આવ્યો છે. તમે અહીં ઓફિસ પણ જોઈ શકો, આ તેનો લોગો છે. તો તે UAE સાથે કરવામાં આવ્યો છે. હવે અહીં 3 ફૂલ ફોર્મ આવે છે, એક તો ગેલ, LNG અને UAE. શું થશે ત્રણેયના ફૂલ ફોર્મ? ગેલનું થશે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. LNGનું શું થશે? લિક્વિફાઈડ નેચરલ ગેસ. અને UAE યુનાઇટેડ અરબ એમિરાત થશે. નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશના પૂર્વ વડાપ્રધાનને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે? તો અહીં તમને નકશો આપેલો છે, તમે ઓળખી ગયા હશો. જવાબ આવશે પાકિસ્તાન. પાકિસ્તાનના ઇમરાન ખાનને આ સજા છે તે ફટકારવામાં આવી છે. પાકિસ્તાનની રાજધાની તમને ખ્યાલ છે, ઇસ્લામાબાદ આવે જવાબ. નેક્સ્ટ, નીચેનામાંથી કયા દેશે FIH હોકી 5-6 મહિલા વર્લ્ડ કપનું ટાઇટલ છે તે જીત્યું છે? તો સાચો જવાબ આવશે નેધરલેન્ડ. ઓપ્શન સી તમે અહીં જોઈ શકો. નેધરલેન્ડ્સ વોન FIH હોકી 5S વુમન્સ વર્લ્ડ કપ. તો આ વર્લ્ડ કપ નેધરલેન્ડ જીતી ગઈ છે. પૂર્વોત્તર ભારતની પ્રથમ નેચરોપેથી હોસ્પિટલનો શિલાન્યાસ તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યો છે? અહીં મેપમાં પણ તમે જોઈ શકો છો. સાચો જવાબ આવે છે ઓપ્શન બી, દિબ્રુગઢમાં છે તે કરવામાં આવ્યો છે. દિબ્રુગઢ ક્યાં આવેલું છે? તો તે આસામમાં આવેલું છે. આસામ રાજ્યની રાજધાની કઈ છે? દિસપુર છે. આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે અને CM કોણ છે? હિમંતા બિસ્વા શર્મા. NTPC ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન માટે કઈ રાજ્ય સરકાર સાથે કરાર કર્યા છે? NTPCનું પૂરું નામ તમારા કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, મહારાષ્ટ્ર સાથે કરાર કર્યા છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે, રાજ્યપાલ રમેશ બૈસ છે અને CM કોણ છે? એકનાથ શિંદે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં રોડ સેફ્ટી ફોર્સ શરૂ કરી છે, એટલે કે રોડ સેફ્ટી માટે ફોર્સ બનાવી છે? એમાં જવાબ આવશે પંજાબ. પંજાબનું લોકેશન તમે અહીં મેપમાં જોઈ શકો. પંજાબ સરકારે રોડ સેફ્ટી ફોર્સ તૈયાર કરી છે. પંજાબની રાજધાની ચંડીગઢ છે, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત છે અને CM કોણ છે? ભગવંત માન છે. તાજેતરમાં LNT સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાનો ઓર્ડર ક્યાં મળ્યો છે? શું જવાબ આવશે? દુબઈમાં. ઓપ્શન ડી, દુબઈ. ટાટાએ ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપવા માટે કોની સાથે કરાર કર્યા છે?
તો એરબસ સાથે ટાટાએ કરાર કર્યા છે. સેના માટે? તો ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સ્થાપવા માટે. આગળ જોઈએ. દર વર્ષે ખાલી જગ્યા શ્રીલંકાના રાષ્ટ્રીય દિવસને તેના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શું જવાબ આવશે? 4 ફેબ્રુઆરીના રોજ. આગળ, તાજેતરમાં કતારે કયા દેશ સાથે 15 વર્ષના ગેસ પુરવઠા કરાર પર હસ્તાક્ષર કર્યા છે? કતારે હસ્તાક્ષર કર્યા છે, કયા દેશ સાથે કર્યા છે? બાંગ્લાદેશ સાથે કર્યા છે. અહીં તમે બાંગ્લાદેશ જોઈ શકો. ભારતીય સેના કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય કવાયત સાડા તાનસિકનું આયોજન કરી રહી છે? સાડા તાનસિક, જવાબ આવશે સાઉદી અરેબિયા સાથે, ઓપ્શન સી. તાજેતરમાં ભારત અને કયા દેશે ડિફેન્સ સ્પેસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? ભારત અને ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા છે. તમે ઇફિલ ટાવર જોઈ શકો, ક્યાં આવેલો છે? ફ્રાન્સના પેરિસમાં. આગળ જોઈએ. તાજેતરમાં ચોથો રસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ ક્યાં આયોજિત કરવામાં આવ્યો? નાગાલેન્ડમાં આયોજિત કરવામાં આવ્યો, ઓપ્શન સી અહીં સાચો પડે છે. નાગાલેન્ડની વાત કરીએ તો નાગાલેન્ડની રાજધાની કોહિમા છે, ગવર્નર લા ગણેશન છે અને સીએમ નેફ્યુરિયો છે. કયા દેશે તાજેતરમાં 3 નવા ઉપગ્રહો મહાળ, કાયહાન 2 અને ફતેહ 1 લોન્ચ કર્યા છે? તો એ દેશ છે ઈરાન. ઈરાન દેશે આ 3 ઉપગ્રહો છે તે લોન્ચ કર્યા છે હાલમાં જ. ઈરાનનો તમે અહીં મેપ જોઈ શકો છો અને તેહરાન તેની રાજધાની છે. કયા દેશ માટે ભારત તાજેતરમાં પ્રવાસીઓના 5મા સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે? તેમાં જવાબ આવશે અમેરિકા, ઓપ્શન બી. તમે અહીં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈએ અથવા તો મેપ જોઈ અને સમજી ગયા હશો. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યના ઢેકનાલ માજીને જીઆઈ ટેગ મળ્યો છે? શું જવાબ આવશે? ઢેકનાલ માજી, તમે અહીં ફોટોમાં જોઈ શકો, એક પ્રકારની આ મીઠાઈ છે એટલે કે સ્વીટ ડીશ છે. તો જવાબ આવશે ઓરિસ્સા, ઓપ્શન ડી ઓરિસ્સા. ઓરિસ્સાની વાત કરીએ તો તેની રાજધાની ભુવનેશ્વર છે, રાજ્યપાલ રઘુબર દાસ છે અને મુખ્યમંત્રી કોણ છે વર્તમાનમાં? નવીન પટનાયક. તાજેતરમાં માઈપુસમ તહેવાર ક્યાં ઉજવવામાં આવ્યો? માઈપુસમ તહેવાર છે તે તમિલનાડુમાં ઉજવવામાં આવ્યો, ઓપ્શન સી અહીં સાચો પડે છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે, ગવર્નર આર એન રવિ છે અને સીએમ એમ કે સ્ટાલિન છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.